कुछ दिनों पहले छात्र संगठनों की ओर से विरोध जताते हुए महाराजा सयाजीराव यूनिवर्सिटी के वाइस चांसलर डॉक्टर विजय कुमार श्रीवास्तव के बंगले के बाहर हंगामा मचाया गया था और नुकसान किया गया था, जिसके बाद वाइस चांसलर की ओर से इन छात्रों के खिलाफ रायोटिंग की शिकायत दर्ज करवाई गई थी। 200 जितने छात्रों के खिलाफ रायोटिंग की शिकायत दर्ज हुई, जिसके मद्देनजर EGSU ग्रुप की ओर से छात्रों के पास से एक एक रुपये इकट्ठा कर 2000 रुपये जमा किए गए, क्योंकि वाइस चांसलर का 2000 रुपयों का नुकसान हुआ था। ऐसे में इन छात्रों की ओर से 2000 रुपये का मुआवजा देकर रायोटिंग की शिकायत वापस खींचने की मांग रखी गई। उसी के मद्देनजर आज EGSU ग्रुप की ओर से जो इकट्ठा किए हुए पैसे है उसे लेकर हेड ऑफिस पर पहुंचकर पैसे लेने की मांग साझा की गई। EGSU ग्रुप ने जब पैसे लेने से यूनिवर्सिटी प्रशासन ने इनकार किया, तब पैसा भरा हुआ डब्बा हेड ऑफिस के गेट के ऊपर लटका दिया। आपको बता दें कि ये छात्रा लगातार रुपए देने की मांग साझा कर रहे हैं। हालांकि EGSU ग्रुप वहां पर शांतिपूर्ण तरीके से पहुंचा था, लेकिन यूनिवर्सिटी के प्रशासन ने छात्रों को समझाने की कोशिश की और पैसे लेने से इनकार किया, जिसके मद्देनजर छात्रों की ओर से विजिलेंस के अधिकारियों को घेर लिया गया। आपको बता दें कि 2000 रुपये वापस देने के लिए छात्रों ने विजिलेंस अफसर को घेरा था। विजिलेंस अफसर आगे आगे चल रहे थे और छात्रा पीछे पीछे चल रहे थे। इस मामले के मद्देनजर छात्रों की ओर से पैसे लेकर उनके ऊपर की गई शिकायत वापस लेने की मांग साझा की जा रही है। तुम जोई सको छो अज्ञानी अने खूबज निंदनीय आ FIR 200 विद्यार्थियों पर करी है अने एमनी पासे जवाब नथी। અમે 2000 રૂપિયા લઈને આવ્યા છીએ અહીંયા અને આપીએ છીએ, પણ લેવા તૈયાર નથી। નુકસાન થયું છે, અમે ભરપાઈ કરવા તૈયાર છે, તો બાય બાય ચારની કરે છે, એકબીજા પર ઢોળે છે। એટલે આવી જ રીતે આ લોકોનું તંત્ર ખાડે ગયું છે અને આ પ્રકારના કૃત્યો આ લોકો ભૂતકાળમાં પણ કરતા રહ્યા છે અને આજે પણ કરી રહ્યા છે। સાહેબ કોના કહેવા પર કર્યો છે એ પણ નથી કહેતા, ના યુનિવર્સિટી કહી રહ્યા છે, PRO સાહેબ કહે છે, એમને અરજી નથી ખબર કે ક્યાં કરી છે, કેવી કરી છે, અને એ સાહેબ કહી રહ્યા છે કે મને બોલવાનો અધિકાર નથી, એ PRO છે। એટલે આ રીતે એકબીજાનું નામ લઈ રહ્યા છે આ લોકો। ઉગ્રથી ઉગ્ર આંદોલન આવનારા દિવસોમાં EGSU ગ્રુપ કરશે। યુનિવર્સિટી નિયમ પ્રમાણે કાર્યવાહી કરતી હોય અને મને કોઈ વ્યક્તિના રોકડા પૈસા લેવાનો અધિકાર નથી, એટલે વિદ્યાર્થી જે પૈસા લઈને આવ્યા છે એ પૈસા અમારે, મેં FIR જોઈ નથી, FIRમાં શું લખ્યું છે મને ખબર નથી, ના એટલા માટે મારે બાબતમાં કંઈ કમેન્ટ, મને પણ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે 200 વિદ્યાર્થી સામે પૈસા લેવાનો અધિકાર છે એ રજિસ્ટ્રાર કે એકાઉન્ટ સેક્શન સાથે ચર્ચા કરી શકીએ। પબ્લિક PRO તરીકે મને વિદ્યાર્થી પાસેથી રોકડમાં પૈસા લેવાનો કોઈ અધિકાર નથી, યુનિવર્સિટી ક્યારેય રોકડમાં કોઈ વ્યવહાર કરતી નથી હોતી, એટલે અમની જે લાગણી છે એ હું હાયર ઓથોરિટીને વ્યક્ત કરીશ, પણ વિદ્યાર્થીનો એક રૂપિયો પણ યુનિવર્સિટીથી રોકડમાં લેવું, જે કાંઈ નુકસાન થયું છે બરાબર ને, એ અંગે જે કાયદેસર કાર્યવાહી હોય એ કરવામાં, એ બાબત અંગે હું કાંઈ કહી શકું નહીં બરાબર ને। એટલા માટે કે મારી જે લાગણી છે એ હું વ્યક્ત કરી દઈશ કે આ રીતે વિદ્યાર્થીઓ પૈસા ઉઘરાવ્યા છે, એમની લાગણી અને માગણી બંને વ્યક્ત કરી અને એપ્રોપ્રિએટ ઓથોરિટી સુધી પહોંચાડવાની મારી જવાબદારી છે। એટલે આજે જે વિદ્યાર્થીઓ આ પરચુરણ ભેગું કરીને આવ્યા છે એ અંગે યુનિવર્સિટીની ઓથોરિટી સાથે વાત કરીશ અને યુનિવર્સિટી ઓથોરિટી જે કાંઈ નિર્ણય અને જે કાંઈ મને સૂચના આપશે એ મુજબ ચોક્કસ આપણે આગળ નીકળીએ। એ એકાઉન્ટ સેક્શનની જવાબદારી હોય છે કે કોઈ પણ વ્યક્તિના પૈસા લેવા ન લેવા, કયા હેતુથી લેવા, એ અંગે PRO ને કોઈ પણ બાબતનો અધિકાર નથી। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન BRG ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર। આજ હી BRG ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહેં।